ઉધના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગુરુવારે તસ્કરોએ એક બંધ મકાનમાં તાળું તોડી 5 લાખથી વધુનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર ઉધના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ગુરુવારે તસ્કરોએ બંધ મકાનને તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. મકાન માલિકે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તસ્કરોએ મકાનની તિજોરીમાં મુકેલ રોકડા 2,03,35,000 રૂપિયાના સોના ચાંદીના દાગીના સહિત 5,35,000 મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટના સંદર્ભમાં ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મારી ઘરે ચોરી થઈ ગઈ, ઘર ફોડ કરી મારા મુદ્દામાં એટલે પૈસા હતા, રોકડ 2,00,000 રૂપિયા રોકડ હતા, પછી સોનો હતો, 22 તોલા જેવું સોનો હતો, આ બધું ગાયબ થઈ ગયું. બરાબર, ક્યારે ચોરી થઈ હતી તમને કેવી રીતના ખબર પડી? આ તો દોઢ વાગ્યા લગી મારી વાઈફ અને હું, મારી વાઈફ તો ઘરે જ હતી, હું તો બહાર હતો, પછી આ કામ પર જઈ લઈ, પછી અમે 2 જણ આ આવી 6 વાગે, પછી એને મને ફોન આવ્યો કે ભાઈ ઘરમાં તમે આવું થયું, એટલે 6:15 વાગે હું આવ્યો, પછી હું જોયો તો બધું સામાન પલંગ ઉપર બકરેલું પડેલું અને બધું પૈસા અને ક્યાં જે હતી ક્યાં તેની ફોન વાગ્યા. સોનું અને રોકડ મળી આશરે કેટલાની ચોરી થઈ હશે? એટલે 2,00,000 તો રોકડ જ હતો અને 22 તોલા સોનું, એટલે બંને મળીને કેટલાની ચોરી થઈ હશે? હવે સોનું કેટલાનું થાય એટલે તો આપણે ખબર નથી, પછી 22 તોલા એટલે 5-6 લાખ સમજીને તો પોલીસે બધી તપાસ કરીને આવે નીકળી જાય છે. હું જાઉં.